नमस्कार G24 लाइव न्यूज में आपनु स्वागत छे। जूनागढ़ जवाहर नवोदय विद्यालय में शिक्षण कार्य ऑफलाइन करने अंगे वाली मंडल द्वारा जिला कलेक्टर ने आवेदन पत्र आपीने रजूआत करवामां आवी। कोरोना ने कारण ऑनलाइन शिक्षण कार्य शुरू थयुं हतुं, परंतु कोविड की परिस्थिति सामान्य थता समग्र गुजरात में ऑफलाइन शिक्षण की शुरुआत थी चूकी है। त्यारे जूनागढ़ में चालती जवाहर नवोदय विद्यालय में हजू पण ऑनलाइन शिक्षण चाली रह्युं छे, तेमज बिल्डिंग ना अभावे बाळकों ने ऑफलाइन शिक्षण थी वंचित रहेवू पड़े छे। तेमज आ समय फक्त धोरण 10 ना बाळकों ने ऑफलाइन शिक्षण नी सगवड़ता आपवामां आवी छे, ज्यारे अन्य बाळकों ने छेल्ला घणा समय थी ऑनलाइन शिक्षण आपवामां आवी रह्युं छे, जेमां बाळकों ने अनेक मूंझवणતા અનુભવાતી હોય છે। ત્યારે આજ રોજ વાલી મંડળ દ્વારા ઓફલાઈન અભ્યાસક્રમને લઈને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી। તેમજ બિલ્ડિંગનો અભાવ હોવાને કારણે વિદ્યાર્થીઓને અન્ય સરકારી જગ્યા ફાળવીને ભણાવવામાં આવે ની વાલી દ્વારા રજૂઆત કરીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વનરાજ ચૌહાણ, બ્યુરો રિપોર્ટ, જૂનાગઢ। શું રજૂઆત છે તમારી? મારું નામ છે કુંદનબેન બિપિનભાઈ વૈષ્ણવ, બરવાડા ગામ, તાલુકો મેલેડા, જિલ્લો જૂનાગઢ, બરાબર। મારો છોકરો જવાહર નવોદયમાં સ્કૂલમાં અભ્યાસ કરે છે। હવે જગ્યાની અગવડતા એ અત્યારે છોકરાઓનું શિક્ષણ અટકું છે અને ઓનલાઈન જ ચાલુ છે, જેમાં છોકરાઓ વ્યવસ્થિત શિક્ષણ લઈ નથી શકતા અને એની આડ અસર પડે છે, એનું ભાવિ બગડે છે। એટલા માટે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે અમારા છોકરા વ્યવસ્થિત ભણી શકે અને એને યોગ્ય જગ્યા મતલબ મળે અને યોગ્ય જગ્યા ફાળવે અને છોકરાનું શિક્ષણ આગળ વધારે, એ રિક્વેસ્ટ માટે અત્યારે અમે કલેક્ટર સાહેબને કહેવા માટે આવ્યા રજૂઆત કરવા। દિનેશભાઈ ડાયાભાઈ ખેર, કેશોદ। હાલ અત્યારે જૂનાગઢ અમે વાલી મંડળ શ્રી નવોદય વિદ્યાલયમાં જે અમારા બાળકો અભ્યાસ કરે છે એના ઓફલાઈન અભ્યાસક્રમ શરૂ કરે એના માટે બધા સાથે મળી અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા માટે ભેગા થયા છે। હવે બનેલું એવું છે કે અત્યારે હાલ નવોદય વિદ્યાલય કે અત્યારે સરકારશ્રીએ દરેક સ્કૂલોમાં 1 થી 6, 7, 8 ધોરણ સુધીના અભ્યાસક્રમ ચાલુ કરી દીધા છે, જ્યારે અમારે જૂનાગઢ નવોદય વિદ્યાલયનો અભ્યાસ અત્યારે હાલ 10th ક્લાસના વિદ્યાર્થીઓને બોલાવેલા છે, બાકી બધા વિદ્યાર્થીઓ હજી હાલ ઓનલાઈન ભણે છે। તો ઓનલાઈન અભ્યાસ કેવું ચાલે છે તો અમને પણ ખબર છે, બાળકો કેવું ભણે છે, અભ્યાસ તો સારો ચાલે છે પણ વિદ્યાર્થીઓ કેવું ભણે છે અમને ખબર છે। હવે અત્યારે અમારી બધાની એવી છે અરજ કે ઓફલાઈન ક્લાસ ચાલુ કરવામાં આવે અને બાળકોને સારું શિક્ષણ મળે, કે જે સ્કૂલ ચાલુ કરી દેવામાં આવે અને અમારા બાળકો ઓફલાઈન સ્કૂલે હાજર થાય, એના માટે અત્યારે જે તકલીફ છે, મોટો પ્રશ્ન એ છે કે જ્યાં વખતના જે જૂના જે કલેક્ટર સાહેબ હતા અથવા અમારી જે એમપી સાહેબને પણ બધા લોકોને પણ અમારી રજૂઆત કરેલી છે, બિલ્ડિંગના અભાવને હિસાબે અમારા બાળકોનો અત્યારે અભ્યાસ રોકાયેલો છે, એનું અત્યારે ભવિષ્ય અંધારામાં છે। એટલે અત્યારે અમારા વાલીઓની એવી અરજ છે કે બિલ્ડિંગની વ્યવસ્થા તત્કાલ ધોરણે તો થઈ શકે તેમ નથી, પણ અત્યારે કોઈ પણ જગ્યાએ બીજી કોઈ સરકારી જગ્યા છે ફાળવવામાં આવે, અમને આચાર્ય સાહેબ પ્રિન્સિપાલ સાહેબ જોડે વાત થઈ છે, અમને કીધું છે કે જો અમને કોઈ જગ્યા મળે અહીંથી અમને હુકમ આપે કલેક્ટર સાહેબ જો જગ્યા ફાળવે।